નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે કુલ્ફી બનાવીશું, એકદમ સિમ્પલ જ કુલ્ફી બનાવીશું. કોઈ ફ્લેવર વગરની જ આપણે જે સિમ્પલ રીતે થાય છે એવી જ કુલ્ફી બનાવીશું. લોકડાઉનની પરિસ્થિતિમાં નાના બાળકોને કુલ્ફી ખાવાની ઈચ્છા થાય છે, જે આપણે ઘરે બનાવીને આપી શકીએ છીએ. અહીં મેં લોખંડની કઢાઈ લીધી છે. શક્ય બને એટલો પ્રયત્ન લોખંડની કઢાઈ લેવાનો પ્રયત્ન કરજો, એલ્યુમિનિયમની લેતા નહીં. સ્ટીલ કાં તો લોખંડ લેજો, એલ્યુમિનિયમના એનું જે કેમિકલ રિએક્શન થવાની સંભાવના ઊભી રહે છે. અહીં મેં 800 ml દૂધ લીધું છે. અહીં આ દૂધ મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે. આપણે મલાઈ ગરમ કરીને મલાઈ ઉતાર્યા વગરનું જ દૂધ લેવાનું છે. અહીં મેં પેકેટનું દૂધ યુઝ કરેલું છે, પણ જો બને તો ભેંસનું જે દૂધ આવે છે એ યુઝ કરશો તો એનું રિઝલ્ટ બેસ્ટ મળે છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એની ઉપર આપણે આ વાસણ મૂકી દઈશું. હવે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને એમના એમ જ રહેવા દઈશું. તમે જોઈ શકો છો ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ સ્લો જ કરી દઈશું. હવે આ દૂધને આપણે અડધું થાય ત્યાં સુધી એને ઉકાળ્યા કરીશું અને આ રીતે નીચેથી હલાવ્યા કરવાનું, જેથી દૂધ નીચે ચોંટી જશે તો આ દૂધ દાજી જશે. અને આ કાર્ય કરવામાં ઘણું પેશન્સ રાખવું પડે છે, કેમ કે આ 800 ml છે, એટલે 800 ml હોવા છતાંય થોડી વધારે વાર લાગે છે. તો તમે 2 લિટરનો કેવી રીતે બનાવો તો એકદમ કલાક જેવો એને ઉકળતા દૂધને અડધું થતાં થાય છે. અને આને ઉકાળી લઈશું આપણે. તમે જોઈ શકો છો દૂધ બળવાની શરૂઆત થઈ ગઈ છે. જો આપણે દૂધને કન્ટિન્યુઅસ નહીં હલાવીએ તો એ કઢાઈમાં ચીપકી જાય છે. તમે જોઈ શકો છો આખો કલર ચેન્જ થઈ ગયો છે દૂધનો અને આ રીતે અંદર કણી કણી થવા લાગશે. હજુ આપણે 3-4 મિનિટ સુધી એને જે સ્લો ગેસે જ એને સરસ બાળીશું અને પછી અંદર ખાંડ એડ કરીશું. ખાંડ લાસ્ટમાં જ એડ કરીશું, કેમ કે ખાંડ એડ કરવાથી પછી દૂધ ઝડપથી બળતું નથી. ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ એકદમ ગાઢું થઈ ગયું છે. હવે અંદર ખાંડ એડ કરીશું. આપણે અહીં 2 ટીસ્પૂન હાલ ખાંડ એડ કરીશું અને પછી એનો ટેસ્ટ કરીશું, કેમ કે જો ખાંડ વધારે હશે તો આપણી આ કુલ્ફી ઓગળતી નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. ખાંડ એડ કરીશું, તરત જ અંદરથી પાણી છૂટવા લાગે છે. તમે જોઈ શકો છો ખાંડનું પાણી પણ ઓગળી ગયું છે. અંદર 3 ઈલાયચી હું એડ કરી દઈશ. અધકચરી મેં ખાંડી દીધી છે ઈલાયચીની. મિક્સ કરી અને ગેસની ફ્લેમને આપણે કટ કરી દઈશું. હવે આ રીતે હું એલ્યુમિનિયમના 2 મોલ્ડ લઉં છું અને મોલ્ડમાં ભરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ કણીદાર આપણો માવો તૈયાર થઈ ગયો છે, રબડી જેવું જ બન્યું છે. આ કુલ્ફી એટલે કે આ મિશ્રણને ગાઢું થતાં લગભગ 40-45 મિનિટ સ્લો ગેસે લાગી છે અને જ્યારે આ બંને મોલ્ડમાં ઠંડુ થશે એટલે આપણે એના પર ઢાંકણું બંધ કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું. 5 કલાક પછી આપણે ખોલીને ચેક કરી લઈશું. સરસ એકદમ ઠંડી થઈ ગઈ છે. એવી રીતે બીજું જ આપણે ખોલી દઈશું. હવે સ્ટીક હોય તો સ્ટીક, કાં તો પછી આ રીતે ફોર્ક હોય એ ફોર્કને આપણે પહેલાં તો એન્ટર કરીશું અંદર. તમે જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયું છે. અને હવે આને એક પાણી ભરેલી તપેલીમાં 1 મિનિટ રાખીશું, જેથી કરી અને એ ફળદેને પોતાનું લેયર છોડી દે. આ રીતે પાણી ભરેલી તપેલી લઈશું. નોર્મલ પાણી લેવાનું છે. થોડી જ વારમાં એ આ રીતે ગોળ ગોળ ફરવા લાગે છે. તમે અંદર જ્યારે છેલ્લે ડ્રાયફ્રૂટ પણ અંદર એડ કરી શકો છો, જો તમને એ વધારે ગમતું હોય તો. બની છે ને એકદમ સરસ 12 બજાર જેવી માવાવાળી કુલ્ફી.
એ રીતે આપણે બીજી પણ કાઢી દઈશું. જો તમને હું એક કટ કરીને પણ બતાવી લો, એકદમ સરસ બજાર જેવી માવા કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. લોકડાઉનની પરિસ્થિતિમાં તમે નાના બાળકોને આ રીતે ઘરે બનાવી અને એ લોકોને એન્જોય કરાવી શકો છો. જો તમને મારી આ કુલ્ફીની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.